આગળના પ્રકરણ પ્રકરણ 8 ત્રિકોણમિતિનો પરિચય એની અંદર આપણે જોઈએ સાઈન થીટા કોસ થીટા ત્રિકોણમિતિય ગુણોત્તર અને ત્રિકોણમિતિય નિર્દેશનનો ઉપયોગ કરે છે. આ જ ત્રિકોણમિતિય નિર્દેશન અથવા ત્રિકોણમિતિય ગુણોત્તરનો ઉપયોગ કરીને આગળનું પ્રકરણ છે ત્રિકોણમિતિના યોગ. હવે જે ત્રિકોણમિતિ આપણે જે શીખ્યા છીએ એનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે, કેવી રીતે એનો ઉપયોગ કરી શકાય. આપણે એ વખતે પણ જાણ્યું હતું કે ત્રિકોણમિતિનો ઉપયોગ ગ્રહો અને તારા વચ્ચેનું અંતર, પૃથ્વી અને તારા વચ્ચેનું અંતર અંતર શોધવા માટે થાય છે. એવું કહે છે કે ત્રિકોણમિતિનો ઉપયોગ નકશો બનાવવા માટે પણ થઈ શકે, ભૂગોળની અંદર પણ એનો થઈ શકે ઉપયોગ, નૌકાયનમાં પણ એનો ઉપયોગ થઈ શકે છે. પછી અક્ષાંશ અને રેખાંશને ધ્યાનમાં રાખીને કોઈ દ્વીપ હોય એ દ્વીપની સ્થિતિ પણ જાણી શકાય છે. તો આ બધા જ ઉપયોગો એ ત્રિકોણમિતિના ઉપયોગો છે. અહીંયા આપણે નાના એવા ઉપયોગો એટલે કે કોઈ ટાવર હશે, એ ટાવરથી કોઈ પદાર્થ દૂર હશે તો પદાર્થ અને ટાવર વચ્ચેનું અંતર પૂછશે, ક્યાં તો તમે પતંગ જઈ રહ્યા હોય તો પતંગ અને દોરી વચ્ચેનું અંતર તમે પૂછી શકે. બરાબર, એવા વ્યવહારો કર્યા બાદ ચેપ્ટરની અંદર જઈને જેમાં આપણે ત્રિકોણમિતિનો ઉપયોગ કરવાના છીએ તો જોઈએ. પણ એ પહેલાં એની અંદર આવતા બે ત્રણ શબ્દો છે એની સાચી સમજૂતી મેળવી, એમાં પહેલું છે ઉત્સેદકોણ. ઉત્સેદકોણ કોને કહેવાય એમાં તમે પહેલાં આકૃતિ છે એમાં દ્રષ્ટિરેખા છે. દ્રષ્ટિરેખા એટલે માની લો કે અહીંયા કોઈ વ્યક્તિ ઊભું છે, આપણે એવું કહી દઈએ. બરાબર છે, તો એની આંખ હોય ને, આ આંખ છે સમજી લો, એ આંખથી કોઈ પણ જગ્યાએ કોઈ પણ બાજુ વસ્તુ જોવે છે, ઉપર નીચે આગળ ગમે ત્યાં પણ, તો એ જે જોવે છે એની આંખથી કે એના માટે શું બની જશે, દ્રષ્ટિરેખા બનશે. બરાબર છે, અહીંયા આપ્યું છે કે દ્રષ્ટિરેખા એ નિરીક્ષક, નિરીક્ષક એટલે આ હોય શકે, આપણે પોતે હોઈ શકીએ, નિરીક્ષકની આંખથી નિરીક્ષણ હેઠળના પદાર્થ સુધી લંબાવેલ રેખા છે. ધારો કે અહીંયા નિરીક્ષકની આંખ છે અને એને નિરીક્ષણ કરવું છે આ ધજા, અહીંયા ધજા છે, ધ્વજ છે ને ધજા, તો આ ટાવર ઉપરથી જે ધજા છે એનું નિરીક્ષણ કરે છે. તો નિરીક્ષણની આંખથી નિરીક્ષણ હેઠળનો પદાર્થ એ ધજા છે, એને શું કહીશું આપણે, નિરીક્ષણના પદાર્થ સુધી લંબાવેલ રેખા, એને શું કહેવાય, દ્રષ્ટિ રેખા કહેવાય. બરાબર છે, બીજું પૃથ્વીની સપાટી હોય તો સમક્ષિતિજ રેખા કહેવાય. બરાબર છે, એવી જ રીતે જ્યારે આપણે આપણી આંખથી સીધું જોઈએ ત્યારે પૃથ્વીથી આપણી જેટલી ઊંચાઈ હશે અને આપણી આંખની જેટલી ઊંચાઈ હશે એની સીધી રેખા હશે, એ જે રેખા છે એને ક્ષૈતિજ રેખા કહેવાય. જો અહીંયા ટાવર છે કે નીચે સુધી છે, સમજી ગયો, અહીંયા આ વ્યક્તિ ઊભા છે અને એની આંખથી એની સીધી નજર, એકદમ સીધી સ્ટ્રેટ નજર છે, એને શું કહીશું આપણે, ક્ષૈતિજ રેખા કહીશું. શું કહીશું, ક્ષૈતિજ રેખા. એવું જ છે કે દ્રષ્ટિકોણ, દ્રષ્ટિરેખા અને ક્ષૈતિજ રેખા વચ્ચેનો જે ખૂણો બને એને શું કહેવાય, ઉત્સેદ કોણ કહેવાય. પણ એના માટેની પણ એક શરત છે. બરાબર, જોઈએ તો કે નિરીક્ષણ હેઠળના પદાર્થનો કોને કહેવાય ઉત્સેદ કોણ, તો કે નિરીક્ષણ હેઠળના પદાર્થનો નિરીક્ષણ બિંદુની સાપેક્ષ, બિંદુને સાપેક્ષ ઉત્સેદ કોણ. એટલે કે દ્રષ્ટિરેખા અને ક્ષૈતિજ રેખાથી બનતો ખૂણો કે જેમાં નિરીક્ષણ હેઠળનો પદાર્થ ક્ષૈતિજ રેખાથી ક્યાં હોય, ઉપર, મીન્સ કે અહીંયા જે છે ક્ષૈતિજ રેખા છે એનાથી પદાર્થ હંમેશા ક્યાં હશે, ઉપર હશે. ઉપર હશે એનો મતલબ અહીંથી જે જોવાવાળી વ્યક્તિ હશે એને કઈ બાજુ જોવું પડશે, એનું મસ્તક છે એને ઊંચું રાખીને કોઈ પણ વસ્તુને જોવે ત્યારે ક્ષૈતિજ રેખા અને ઉપર આવેલી વસ્તુની વચ્ચે જે ખૂણો બને છે એને શું કહીશું આપણે, ઉત્સેદ કોણ કહેવામાં આવે છે. અહીં લખ્યું છે પણ, એટલે એવી સ્થિતિ કે જેમાં પદાર્થના નિરીક્ષણ માટે મસ્તક ઉપર અથવા શું કરે, ઊંચું કરવું પડે ત્યારે દ્રષ્ટિરેખા અને ક્ષૈતિજ રેખા વચ્ચે બનતો ખૂણો હોય એને આપણે શું કહીશું, ઉત્સેદ કોણ કહીશું. બરાબર છે, ક્યાં જોવું પડે હંમેશા ધ્યાન રાખો કે ઉત્સેદ કોણ કે એટલે સમજી જવાનું કે આપણે ક્યાં જોવાનું છે, ઉપર જોવાનું, નીચે જોવાનું નથી. આપણી દ્રષ્ટિ જે સીધી દ્રષ્ટિ છે એનાથી ક્યાં જોવું પડશે, ઉપર, એટલે ક્ષૈતિજ રેખાથી ઉપર હોય કોઈ પણ પદાર્થ
તો દ્રષ્ટિ રેખા અને ક્ષિતિજ રેખા વચ્ચેના ખૂણાને શું કહીશું આપણે ઉત્સેદપણ એવી જ રીતે બીજો ખૂણો છે અવક્ષેદપણ આનાથી વિરુદ્ધ છે ક્યાં જોવાનું આવશે આમાં નીચું પહેલાં લખ્યું છે કે નિરીક્ષણ હેઠળના પદાર્થનો નિરીક્ષણ બિંદુની બિંદુ આગળનો અવક્ષેદપણ એટલે જ્યારે નિરીક્ષણ હેઠળનો પદાર્થ ક્ષિતિજ રેખાથી ક્યાં હોય નીચે હોય તમે જોઈ શકો છો કે આ મકાન છે બહુમાળી મકાન છે એના ઉપર એક વ્યક્તિ ઊભો છે અને અહીંયા એક પદાર્થ છે એને જોઈ રહ્યો છે ક્યાં જોઈ રહ્યો તો નીચેની તરફ એના માટે ક્ષિતિજ રેખા સીધી છે એની આખી સીધી લાઈન કઈ આવશે ક્ષિતિજ રેખા આ છે અને આ નીચે જોવે છે તો આ દ્રષ્ટિ રેખા છે અને એ બંને વચ્ચેનો જે ખૂણો છે એને શું કહીશું આપણે અવક્ષેપણ એટલે કે એવી સ્થિતિ કે જેમાં પદાર્થના નિરીક્ષણ માટે મસ્તક નીચે નમાવવું પડે ત્યારે દ્રષ્ટિ રેખા અને ક્ષિતિજ રેખા વચ્ચે પદાર્થને આપણે શું કહીશું અવક્ષેપણ કહીશું બરાબર છે આ બે બહુ અગત્યના શબ્દો છે ઉત્સેપણ અને અવક્ષેપણ ઉત્સેપણ હંમેશા ક્ષિતિજ રેખાથી આપણે ક્યાં લઈશું ઉપર જોવાનું આવશે અને અવક્ષેપણમાં ક્ષિતિજ રેખાથી આપણે ક્યાં જોવાનું આવશે નીચે તરફ આવશે બરાબર છે આ બંને જો તમારા મગજમાં ફીટ હશે તો આ બંને શબ્દો તમે સમજ્યા હશો તો તમે વ્યવસ્થિત દાખલાઓ આગળ ભણી શકશો સ્વાધ્યાય 9.1 દાખલા નંબર 1 છે કે સર્કસના તંબુમાં જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં રહેલા થાંભલાની ટોચથી જમીન સાથે ખેંચીને બાંધેલા 20 મીટર લાંબા દોરડા પર એક કલાકાર ચડી રહ્યો છે જો દોરડું જમીન સાથે 30 માપનો ખૂણો બનાવતો બનાવે તો થાંભલાની ઊંચાઈ શોધ વ્યવહારુ પડ્યા જે દાખલા છે એની અંદર રકમ 2 વાર વાંચી પડતો વાંચી લેવાનો અને વાંચ્યા પછી જ એની શરૂઆત કરવાની ફરીથી આપણે વાંચીએ કે સર્કસના તંબુમાં જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં રહેલો થાંભલો તે થાંભલો દોરું આ થાંભલો તો સમજી થાંભલો છે લખી દઉં છું અને ત્યાં જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં એટલે કે 90 નો ખૂણો બનાવે એવી રીતે સીધો હોય થાંભલા ત્રાસા બહુ ઊભા હોય પવન વાવાઝોડું આવે તો ત્રાસા થઈ જાય બાકી કેવા ઊભા રાખવામાં આવે 90 ના ખૂણે બરાબર શિરોલંબ ઓકે હવે શું કહે થાંભલાની ટોચથી જમીન સાથે ખેંચીને બાંધેલા 20 મીટર દોરડા લાંબા દોરડા પર એ અહીંથી અહીંયા ખેંચીને બાંધેલું છે કેટલા મીટર લાંબુ દોરડું છે 20 મીટર છે આ દોરડું છે ચલો નામ આપી દઈશું એના એ બી સી એવું ચલો એ બી અને સી આ ત્રિકોણાકાર છે હવે શું કહે યાર બાંધેલા 20 મીટર લાંબા દોરડા પર એક કલાકાર ચડી રહ્યો આ દોરડું છે તેના ઉપર એક કલાકાર ચડી રહ્યો છે જો દોરડું જમીન સાથે આ દોરડું છે એ જમીન સાથે શબ્દ સાંભળજો દોરડું એવું નથી કીધું ટાવર સાથે થાંભલા સાથે એવું નથી કીધું દોરડું જમીન સાથે હવે જમીનને અહીંયા સ્પર્શ કરે તો કે દોરડું જમીન સાથે 30 માપનો ખૂણો હતા અહીંયા જે ખૂણો બનાવે છે એનો એંગલ કેટલાનો છે 30 નો તો થાંભલાની ઊંચાઈ શોધવી છે આ આપણે શોધવી સમજી લેજો શોધી શકાશે શું પેલા વિચાર આવે કે આ શોધી શકાશે પેલા થોડી વિગતો લખી દઈએ પછી સમજાવીએ તો પેલા તો એ બી બરાબર શું છે થાંભલાની ઊંચાઈ ચલો બીજું શું છે એસી દોરડાની લંબાઈ બરાબર છે અને આ એસી અને બીસી વચ્ચેનો ખૂણો એટલે થીટા આપણે થીટા કહીએ થીટા કેટલો છે આપણી જોડે 30 છે અમારી હવે જ્યાં નામ કરીએ દોરડાની લંબાઈ પણ આપેલી છે લખી દઉં 20 મીટર સમજી લો તમારે શોધવું છે કયું આ આ ખૂણાની આ કઈ બાજુ કહેવાય પહેલાં તો કે સામેની બાજુ અને હવે લખું છું સામેની બાજુ શોધવું છે આપણે સામેની બાજુ આ ખૂણાની આ તો કર્ણ જ છે એક શું આપેલું છે કર્ણ આપેલું છે અને એક થીટા આપેલું ત્રણ વસ્તુ આપેલી છે હવે આ ત્રણે ત્રણ આવતું હોય એવું કોઈ સૂત્ર ખરું સાઈન કોસ વાળું તમને યાદ હશે ને કે સાઈન થીટા હોય તો સામેની બાજુ ભાગે કર્ણ કોસ થીટા હોય તો પાછળની બાજુ ભાગે કર્ણ તો અહીંયા આપણે શું છે તો સામેની બાજુ જુઓ અને કર્ણ છે સામેની કર્ણ ક્યાં આવે તો કે સાઈન થીટામાં શેમાં આવે સાઈન થીટામાં આવે ને
કયા છે જો આ તો બિલ્ડિંગ કરવાનું નથી આ ઉપયોગ કરવાનો છે sin થીટા બરાબર સામેની બાજુ આ એકવાર ગુજરાતી લખું પછી નહીં લખવાનો છેદમાં ત્રણ જો થીટા છે થીટા છે આ સામેની બાજુ અને આ શું છે કર્ણ બેમાંથી એકમાં હોય જેમાં પણ એનું પડે અહીંયા તમે tan થીટા વાપરો તો સામેની પાસે એક એ છે ને cos થીટા વાપરો તો આ મળે પણ આપણે શોધવું છે જો આપણને કીધું હોય કે થાંભલાની અને દોરડું જ્યાં ટચ થાય છે એ અંતર શોધો એટલે બીસી શોધો જમીન સાથે દોરડું જ્યાં ટચ થાય છે તો એ અંતર તમે બીસી શોધવા માટે તમે શાનો ઉપયોગ કરો cos નો ઉપયોગ કરે એટલે પાસેની બાજુ શોધવાની હોય પાસેની બાજુ ભાગ્યા કર્ણ અહીંયા શું છે આપણી જોડે શોધવાનું સામેની બાજુ સામેની બાજુ ભાગ્યા કર્ણ આવું સૂત્ર કહ્યું છે સાઈન થીટા એટલા માટે અહીં લખીશ એબી અપોન શું આવશે એસી ઓકે ચલો થીટા બરાબર કિંમત મૂકવાની છે આપણે કે સાઈન થીટા થીટા કેટલા છે 30 સાઈન 30 બરાબર એબી આપણી જોડે છે કે ના એબી તો એબી થાંભલાની ઊંચાઈ અને એસી બરાબર કેટલા છે 20 હાલો સાઈન 30 હવે પાછળનું ટેબલ યાદ કરવું પડશે 0.2.2.3 બરાબર યાદ છે ના હોય તો એમાંથી પણ સાઈન ટેન અને કોસ મેક્સિમમ એનો ઉપયોગ થવાનો છે તો એના તમને બધા જ જે ત્રિકોણમિતિ વિશિષ્ટ પેલા હતા ને એંગલ ખૂણાઓ એના યાદ રાખવા પડશે તો સાઈન 30 એટલે 1/2 એબી છેદમાં 20 એને બી આવે શોધવા જાય આપણે એબી તો હું એબી ને કંકા બનાવું તો આ 20 આ બાજુ જાય તો ઉપર જાય અને બે તો નીચે રહે જ તો 2 × 20 એટલે એબી બરાબર 10 આ સમજ આવશે મીટરમાં એટલે તમે છેલ્લે આન્સર ફાઇનલ આન્સર લખી શકો કે થાંભલાની ઊંચાઈ 10 મીટર છે આ છેલ્લો ફાઇનલ આન્સર તમારો બરાબર છે અહીંયા લખેલું છે કે બરાબર 10 મીટર અને એબી શું છે થાંભલાની ઊંચાઈ ખબર પડી એટલે અહીંયા જે રકમ છે એના પ્રમાણે આપણી આકૃતિ દોરાવવી જોઈએ અહીંયા તમે સેજ પણ ભૂલ કરશો તો પાછું તમે સાઈન ની જગ્યાએ કોસ લેશો જવાબ કેવો આવશે જુદે જુદે ધારો કે અહીંયા કોસ સાઈન વધતા કોસ 30 વધતો એ √3/2 આવતો √3/2 પર જવાબ બદલી જાય બરાબર એટલે કયા ખૂણે આકૃતિ પ્રમાણે એની સોરી રકમ પ્રમાણે અહીંયા આકૃતિ દોરાવવી જોઈએ બરાબર ચલો એવો જ બીજો દાખલો છે કે એકવાર રકમ વાંચીએ પહેલા કે વાવાઝોડાને કારણે એક ઝાડ એવી રીતે ભાંગીને વળી જાય છે કે જેથી તેની ટોચ અને જમીન સાથે ટોચ જમીન સાથે ત્રિજ્યા માપનો ખૂણો બનાવે છે બનાવે તે રીતે સ્પર્શે ઝાડની જમીનને સ્પર્શતી ટોચ અને ઝાડના થડ વચ્ચેનું અંતર 8 મીટર હોય તો ઝાડની ઊંચાઈ શોધો હવે પહેલા હું ઝાડ દોરી દઈએ આપણે આખું ઝાડ નહીં દોરવાનું આપણે ખાલી બતાવવાનું કે જમીન સાથે એ કેવું ઊભું છે સીધું ઊભું છે આ ટોટલ આખા ઝાડની ઊંચાઈ માની લો કે આટલી સમજી લઈએ આ આખું ઝાડ એ લખું કે ઝાડ બરાબર છે આ એબી છે એ ઝાડ શું કહે છે હવે વાવાઝોડું આવે છે વાવાઝોડાને કારણે ઝાડ એવી રીતે ભાગીને વળી જાય માની લો કે અહીંયાથી ઝાડ ભાગી જાય એટલે પડીએ તૂટી જાય તૂટે એટલે સ્વાભાવિક જ છે કે આ ઉપરનો જે ભાગ છે ક્યાં આવશે ડાયરેક્ટ નીચે આવશે આવે કે ના આવે આટલેથી ઝાડ તૂટી જાય છે વાવાઝોડાને કારણે તો ઉપરનો ભાગ જમીનને ક્યાં સ્પર્શશે અહીંયા સ્પર્શે છે એટલે ટોચ અહીંયા કીધું છે વળી જાય છે જેથી તેની ટોચ જમીન સાથે 30 ના માપના માપનો ખૂણો બનાવે છે ને અહીંયા કેટલાનો ખૂણો બનાવશે ચલો 30 નો ખૂણો બનાવે આગળ તે રીતે સ્પર્શે છે ઝાડની જમીનને સ્પર્શતી ટોચ એટલે અહીંયા સ્પર્શે છે ટોચ અને ઝાડના થડ અને આ ઝાડ છે એનું થડ અહીંયા એ બંને વચ્ચેનું અંતર 8 મીટર છે આ 8 મીટર છે તો ઝાડની ઊંચાઈ શોધ હવે ધ્યાન રાખજો પહેલા તમે કે અહીંયાથી ઝાડ સુધાઈ જાય તૂટી જાય અહીંયા સી આપી દો નામ નહીં અહીંયા એટલે પેલા વિગત લખી દઈએ કે એબી બરાબર શું છે ઝાડની ઊંચાઈ બીજું
झाड़ में अधिक मिलते हैं। अगर तो पहला आ लीजिए कि BC बराबर 8 मीटर है और थीटा बराबर कितना है 30 अंश है। अब ध्यान रखो हूं कहूं छे प्रमाण અહીંયા થી તૂટે છે એ અહીંયા જાય એટલે BC જે રહે AD નું શું થઈ જાય છે BC થઈ જાય છે એટલે તમે સમજી શકો કે અહીંયા AD is equal to શું થાય BC થાય કે ના જેટલું ઉપર થી અહીંયા થી અહીંયા પડતું છે એટલો જ ભાગ નીચે રહે છે જમીન જ પડે છે AD અને BC કેવા થશે સરખા થશે ઓકે એટલે હવે જે આપણે શોધવાનું છે એની વાત કરીએ કે આ ઝાડની ઊંચાઈ આપણે શોધવી છે એટલે આપણે AD અને બીજું શું આવે BB બે શોધવું પડે પણ લખો તો લખાય કે AB is equal to એટલે આપણને AD કેમ મળશે નહીં પણ અહીંયાથી લખી શકો AB બરાબર આ લખાય કે AD વત્તા BD AD અને BD એમાં BD લેવા દો આ AD ની જગ્યાએ શું લખી શકો BC લખાય ને એટલે કે BC વત્તા આપણને પાસેની બાજુ આપી અને પાસેની બાજુ આપી હોય તો એના આધારે તમે કર્ણ પણ શોધી શકશો અને સામેની બાજુ પણ શોધી શકશો શોધીએ ઓકે પહેલા કર્ણ શોધો ચલો કર્ણ શોધવો હોય એટલે કે BC શોધવું હોય તો શું કરશો તમે ચલો વિચારો થીટા અહીંયા છે પાસેની બાજુ આપી છે કર્ણ શોધવું તો શેનો ઉપયોગ કરીશું આપણે cos તો લખીએ અહીંયા કે cos કેટલા cos થીટા બરાબર લખું છું એકવાર કે cos થીટા બરાબર BC અંતર cos થીટા અને થીટા ને સમજો 80 છે થીટા જ આપણો BC છેદમાં PC હજુ એ ત્યાં આગળ જઈએ કે cos 30 બરાબર 8 છેદમાં 30 આ ચલો cos 30 ની કિંમત શું આવશે √3/2 લખી દેવાનું ગભરાય વગર અને આ 8 upon BC નું માપ મળી ગયું હવે શોધવા છે આપણે BD હવે જો આ આપણને મળી ગયું છે 16 / વર્ગમૂળમાં 3 આનો ઉપયોગ કરીને આપણે 37 શોધી નાખીએ તો પાસે સામેની બાજુ ભાગ્યા કર્ણ તો એ લખું છું કે 37 બરાબર ડાયરેક્ટ હવે સામેની બાજુ લઈ છે BD અને કર્ણ કયો છે 16√3 બરાબર ના ખબર પડી એક વાર લખું અહીંયા કે સાઈન થીટા બરાબર BD છેદમાં 30 ચલો હવે ખબર પડી ઓકે સાઈન 30 એટલે 1/2 આની વાત કરીએ તો આવું થાય ઇઝ ઇક્વલ ટુ √3/BD/16 આવું થશે કરતા કોને બનાવવા છે આપણે BD તો BD ઇઝ ઇક્વલ ટુ આ બંને આ બાજુ લઈએ તો 1/2 16√3 થઈ જાય અને 2 × 8 = 16 એટલે BD બરાબર 8/2 આવશે √3 આવે આ તો બંને માપ જ આપણે શોધે પણ આપણે શોધવાનું શું ખરે કરે છે એ બી તો અહીંયા લખું છું હવે એબી બરાબર બીસી વત્તા બી જેમાં બીસી નું મૂલ્ય 16√3 અને બીડી નું મૂલ્ય
आठ अपॉन रूट नौ से बनने की संख्या समच्छे की संख्या हो लेकिन सीएस के बाद है सर का जो रूट क्रिया से ऊपर की संख्या में सरोत है सोल ने आठ चौबीस से बराबर है अबे तब ध्यान रख जो है यहाँ के चौबीस इतने आठ तेरी चौबीस था आठ गुणिया तो आठ तेरी ना चौबीस और ने छेद में रूट तो छेद में रूट तो ना से सम्मिलित करवा जाए तो सेंटर जो आठ इतना ना से एनजी के मॉडल की शक्ति रूट तो गुणिया रूट तो लगता है अब अंदर ना बुना रखो रूट थ्री इनटू रूट थ्री ये कितना दे जाए त्रोन तो यहाँ आ एक रूट थ्री का तो बताया कितना एक रूट थ्री ये भी बराबर एक रूट थ्री मीटर आ समझिए नहीं आपको दाखलों पूरों लाइक